સાબરકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસ સમિતિ દ્વારા સંયોજની બેઠક યોજવામાં આવી જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા સહિત જીતેન્દ્ર બધેલ ઉપસ્થિત રહ્યા બે હજાર બાવીસની આગામી ચૂંટણીને લઈને વિવિધ રાજકીય કાર્યક્રમ શરૂ થયા છે ત્યારે આજે હિંમતનગર ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પંચાયત સદસ્ય પાલિકા સદસ્યો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં સંયોજકોની બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને જીતેન્દ્ર બંદેલ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું આજના સંવાદ દ્વારા કોંગ્રેસનો એક એક સંયોજક એક એક ઘર સુધી કોંગ્રેસની વિચારધારા પહોંચાડશે તો તમામ લોકોની સમસ્યાઓને વાચા આપવાનું પણ કામ કરશે તો સારાઓ મર્જ મામલે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા પહેલાં જ દિવસથી વિરોધ કરવામાં આવ્યો છે કોંગ્રેસના શાસનમાં જ્યાં બાળક ત્યાં સારા અને પાંચ ઓછા બાળકો હોય ત્યાં પણ સારા શરૂ કરીને શિક્ષણ વધે તે દિશામાં કામ કર્યું હતું ખાનગીકરણની નીતિને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે આમ તો વસ્તી વધારે ત્યારે શાળાઓ વધે પરંતુ ભાજપના શાસનમાં શાળાઓ બંધ થાય છે ગરીબ બાળકો ન ભણે તેવું આ એક ષડયંત્ર છે અને ખાનગી શાળાઓ ચાલે તેવું ષડયંત્ર છે આ નિર્ણય પાછો ખેંચો અને એક પણ સારા મર્જ ન થવી જોઈએ અને આવનારા સમયમાં વાલીઓની માંગણી કોંગ્રેસ ઉઠાવશે નમન પંડ્યા જડેશ ટીવી મોડાસા